બાળકો તમે આગળ જોયું જ કે પાઠમાં શું શું આવે છે તો ઘણા બધા પ્રાણીઓના નામ જોયા પક્ષીઓના નામ જોયા જીવજંતુઓના નામ જોયા તેના રહેઠાણ વિશે જોયું તો હવે આપણે આગળ આ પાઠમાં ભણીશું તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર છ પર જઈએ તો પાના નંબર છ કંઈક આવું જ છે તો અહીં આપણને ચિત્ર દોરો એવું કહ્યું છે આપણને બધાને તો મજા પડી જશે કરે આમાં તો ચિત્ર દોરવાના છે તો અહીંયા શું સૂચના આપી છે ચાલો વાંચીએ તમારે પણ સૂચના વાંચીને જ તે શું કહે છે તે પ્રમાણે જ લખવાનું રહેશે અહીંયા પ્રાણીઓના અધૂરા ચિત્રો આપેલા છે ચિત્રો પૂરા કરી નીચે નામ લખો એટલે કે આ ત્રણ બોક્સમાં પ્રાણીઓના ચિત્ર આપ્યા છે તે પૂરા કરીને તેના નામ લખવાના છે અહીં મેં નમૂના માટે તમને બે ચિત્ર દોરીને બતાવ્યા છે અહીં ફક્ત તમારે આ એક કૂતરાનું ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે તો ચાલો આ રીતે ચિત્ર પૂર્ણ કરો અને નીચેના બોક્સમાં પેલા બોક્સમાં કૂતરો માછલી અને ત્રીજા બોક્સમાં વંદો એવું લખીશું ત્યાર પછી સરસ મજાની રમત આપી છે ચાલો જોઈએ શોધો અને લખો એટલે કે આપણે પેલા ગોતવાનું અને પછી લખશું સૂચના વાંચીએ પ્રશ્નને આધારે નામ શોધો અને આવું બોક્સ કરો એટલે કે પ્રશ્નને આધારે એનું નામ શોધવાનું અને અહીં આપેલા બોક્સમાં તે જવાબ શોધી અને રીતે રાઉન્ડ કરવાનો રહેશે અને પાછું નીચેનું નામ પણ લખવાનું ચાલો જોઈએ પ્રશ્ન પેલો મને ખાવું ખૂબ ગમે છે હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું એવું કયું પ્રાણી હશે કે જે ખૂબ જ લટકે અને કુદાકુદ કરતું હોય અને કેળા તેને ખૂબ જ ભાવતા હોય તો જવાબમાં આવશે વાંદરો તો અહીં આપણને અહીંયા રાઉન્ડ કરીને આપેલું જ છે નમૂના માટે તો આપણે ફક્ત આ પ્રશ્નમાં અહીં લખીશું ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન તમારે સાથે સાથે વાંચતું પણ જવાનું છે ચાલો વાંચો જોઈએ તમે તમારા પાઠ્યપુસ્તકમાં હું દિવાલ પર ઝાડુ બનાવું છું જેમાં જીવજંતુ ચોટે તે મારો ખોરાક છે આવું તે શું હશે દીવાલ ઉપર ઝાડુ બનાવે તો આપણને ખબર જ છે બધાને પર કોણ બનાવે તો આપણે રાઉન્ડ કરી લેશું અને ત્યાંથી જોઈને અહીં લખશું એટલે આપણે રસવાય દીર્ઘય કે રસવા વાળું દીર્ઘા વાળું માં ભૂલ ન થાય ચાલો અહીં રાઉન્ડ કરી અને અહીં લખો કરોડિયો અળને શું કરવાનું હસવાય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ હું આખી રાત રાતું છું અને દિવસે અજવાળામાં સુઈ જાઉં છું એવું ક્યુ પ્રાણી હશે કે પક્ષી કે આખી રાત જાગે અને દિવસે સુઈ જાય તો શું આવશે ઘુવડ તો અહીં રાઉન્ડ કરશું પેલા અને ત્યાર પછી અહીં લખશું જે મેં તમને લખીને બતાવ્યું છે ત્યાર પછી પ્રશ્ન નંબર મારો અવાજ છે હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું એવું કોણ હશે જે ડ્રાઉ ડ્રાઉ એવો અવાજ કરે અને પાણી અને જમીન ઉપર બે જગ્યાએ જોવા મળે તો જવાબ આવશે દેડકો તો આપણે અહીં પેલા રાઉન્ડ કરી લઈએ અને પછી અહીં લખીશું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ હું વરસાદ પછી જોવા મળું છું મારે પગ નથી હું પેટે સરખીને ચાલુ છું એટલે કે અત્યારે ચોમાસાની ઋતુ છે તો વરસાદ વયો જાય પછી જોવા મળતું હોય એવું પ્રાણી એટલે કે જીવજંતુ એ કોણ અળસિયું તો અળસિયું પેલા અહીં આપણે રાઉન્ડ કરીશું અને અહીંથી જોઈને જ લખશું એટલે આપણે રસ્વાઈ દીર્ઘાઈની ભૂલ ન થાય અને સાથે વાંચજો તમારા પાઠ્યપુસ્તકમાંથી માંથી જોઈને પણ મારી ગતિ ધીમી છે હું પાણી અને જમીનમાં રહું છું એવું તે કોણ હશે કે ધીમે ધીમે ચાલે અને પાણી અને જમીન બે ઉપર જોવા મળે તો કોણ આવશે આપણે રાઉન્ડ કરીશું અને અહીં લખીશું કાચબો ત્યાર પછી આ પાના પૂર્ણ કરીએ છીએ હવે જઈશું આગળના પાના ઉપર

અંગૂઠા અને આંગળીનો ઉપયોગ કરીને છાપ બનાવવાની છે પરંતુ નહીં કે અહી જે ચિત્ર આપ્યા છે તેમાંથી એક પણ દોરવાનું એટલે કે છાપકામ કરવાનું નથી સમજાઈ ગયું ને છાપકામ માટે આપણે શાનો ઉપયોગ કરીશું

એક કાગળ લેવાનો તેને ત્રણ ગળી પાડવાની એટલે કે ત્રણ આવી રીતે બે વખત વાળવાનું એટલે એટલે કે ત્રણ ભાગ પડે પછી ભાગમાં કોઈ પણ પ્રાણીના ઉપરના ભાગનું એટલે કે મથાળાના ભાગનું માથાનું ચિત્ર દોરવાનું પછી બીજા મિત્ર એ માથાથી નીચે એટલે કે ધડનું ચિત્ર દોરવાનું અને ત્રીજા મિત્ર એ પગનું ચિત્ર એટલે કે ભાગનું જેવું આવડે એવું ચિત્ર દોરવાનું છે અને પછી આપણે આખું કાગળ ખોલીશું તો આવું ચિત્ર દેખાશે તો આપણને મજા આવશે ત્યાર પછી આપણે જોઈએ આગળનું પાનુ પાના નંબર તો પાના નંબર શું કહ્યું છે ચાલો વાંચીએ સૂચના તમે પણ વાંચજો વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો એટલે કે તમારે કોઈ પણ ઝાડ નીચે અથવા તો વાડી હોય તો આપણે વાળીએ જઈએ ત્યારે વૃક્ષ નીચે બેસવાનું અથવા તો બગીચામાં પણ અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખો એટલે કે વૃક્ષ નીચે બેસી અને આજુબાજુ પ્રાણીઓ જોવાના પછી તમને જે પ્રાણી પક્ષી કે જીવજંતુ જે પણ દેખાણ તે અહીં લખવાનું તો આપણે અહીં લખીએ તો થડ ઉપર તો વૃક્ષના થડ ઉપર શું દેખાય તો શું શું જોવા મળે વધારે પડતું તો મકોડો કીડી ખિસકોલી આમ જુદા જુદા જીવજંતુ જોવા મળે તો અહીં આપણે આ ત્રણ પ્રાણીના નામ લખશું તો ખિસકોલી ખને હસવાય અને લને દીર્ઘાય એવી રીતે વ્યવસ્થિત રસવાય દીર્ઘાય ની જોડણીની ભૂલ ન થાય તે રીતે લખવાનું છે બધા અક્ષર ઉપર ની લીટી ને ડાળશું અને અક્ષર એકદમ સારા કરીશું દેખાય તો સાપ પછી ઉંદર એમાં ઉપર અનુસ્વાર એટલે કે મીંડું કરીશું ત્યાર પછી નોળિયો અળને હસવાય ત્યાર પછી જોઈએ ડાળીઓ ઉપર તો ડાળીઓ ઉપર કોણ કોણ જોવા મળે ચકલી કાગડો અને કાચિંડો અક્ષર સારા કરજો ત્યાર પછી પાંદડાઓ ઉપર તો મચ્છર આ જોડિયો શબ્દ છે ચ અને છ જોડેલો રખવાનો રહેશે મ આખો પછી ચ અને છ જોડેલો ર ર ત્યાર પછી કરોડિયો કરોડિયો લખતા તમે આગળ શીખ્યા જ હતા ત્યાર પછી મધમાખી મ ધ ધજાનો ધ કરવાનો છે એ યાદ રાખવાનું ત્યાર પછી વૃક્ષની આજુબાજુ તો વૃક્ષની આજુબાજુ આપણને ગાય ભેંસ અને જોવા મળે તો આપણે તે અહીં આ બોક્સમાં લખીશું બધા બાળકો મારી સાથે જ લખવા પ્રયત્ન કરશે ત્યાર પછી અન્ય સ્થળોએ જોયેલા એટલે કે કોઈ પ્રાણી સંગ્રહાલય છે અથવા તો ટીવીમાં જંગલમાં બીજી જગ્યાએ જોયા હોય તેવા પ્રાણીઓના નામ અહીં લખીશું તો ચાલો લખીએ હરણ પછી હાથી અને છે સી હવે જોઈએ નીચે શું સૂચના આપી છે જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવો એટલે કે તમે જે જે પ્રાણી જોયા એના કદ ને આધારે ગોઠવવાનું એટલે કે પેલા સૌથી નાનું પ્રાણી કે કે હોય પક્ષી હોય ત્યાર પછી એનાથી થોડુંક મોટું હોય એ રીતે અહીં આપણે લખશું તો સૌથી નાનું શું છે કીડી બંને અક્ષરમાં દીર્ઘાય આવશે ત્યાર પછી મચ્છર મચ્છર જોડિયો શબ્દ છે તે ખાસ વ્યવસ્થિત લખજો ત્યાર પછી મધમાખી ત્યાર પછી લખીશું કરોડિયો ત્યાર પછી ચકલી આ ખાનામાં લખીશું આપણે ઉંદર ઉપર અનુસ્વાર એટલે કે મીંડું ત્યાર પછી છેલ્લા ખાનામાં લખીશું ખિસકોલી ખિસકોલી માં હસવાય અને લને દીર્ઘાય કરીશું હવે આ પાઠમાં આપણે જોયું આ પેજ ઉપર કે જુદા જુદા પ્રાણીઓ પક્ષીઓ કદમાં કેવા હોય કે ઘણા પ્રાણીઓ નાના હોય ઘણા મોટા હોય એમ પ્રાણી અને પક્ષી એ બધા જુદા જુદા જોવા મળે છે ત્યાર પછી જોઈએ આપણે પાના નંબર દસ તો અહીં પણ આપણને સરસ મજાની રમત આપી છે તે તમારે પાના નંબર એટલે કે તમારું પાઠ્ય છે એમાં છેલ્લે એટલે કે પાના નંબર એકસો ને ઓગણ સિત્તેર આપેલું છે એટલે કે જે ફન પેજ છે તેમાં મોરનું ચિત્ર આપેલું છે તે આપણે જે સફેદ લાઇનિંગ આપી છે એ પેજ ઉપર એને કાપી અને ફરીથી અહીં આ જે ભાગ દેખાય છે કોરો તેમાં ચોંટાડવાની છે તો અહીં મિત્રો આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ અને આ પાઠમાં આપણે જુદા જુદા પ્રાણી પક્ષી જીવજંતુ વિશે સમજ મેળવી તેના રહેઠાણો વિશે તેનો કદ આકાર અવાજ હલનચલન આ બધી બાબતો વિશે માહિતી મેળવી તો હવે તેનું હોમવર્ક હું તમને આગળ પીડીએફ દ્વારા મોકલીશ